मित्रों ऑनलाइन लेक्चर में आपनु स्वागत छे। आपणे ज्यारे एसपी में छेले लेक्चर में मळ्या त्यारे विभाग नंबर एक चेप्टर नंबर छ तेना पत्रों नी वात करता था, जेमा आपणे बे प्रकारना पत्रों पूरा कर्या छे, ऑर्डर आपता पत्रों अने ऑर्डरनो अमल करता पत्र। तो आ बे पत्रों पूरा थया छे, त्यारबाद आजे आपणे जे पत्र भणवाना छे ते छे ऑर्डर रद्द करता पत्रों। तो हवे आपणे जोईए के ऑर्डर रद्द करता पत्रों कई रीते लखाय छे। अत्यार सुधी आपणे आ चेप्टर में ए वस्तु जोई छे कि भाई ऑर्डर आपवो होय, वेपारी जयरे ऑर्डर आपवानो होय त्यारे तेणे कई रीते पत्र लखवाना होय छे, कई रीते ऑर्डर अपाय छे, कई कई वस्तु जो आपणे पहेला ज पत्र में समझाता कि ऑर्डर आपवा माटे जे वस्तु मंगावानी छे तेनो चार्ट स्वरूपे व्यवस्थित दर्शावानी रहेशे कि कई वस्तु केटला भावनी केटला वजनमां અને કેટલી મગાવવાની છે વ્યવસ્થિત તમારે દર્શાવવાની રહેશે। તો આ ઓર્ડર આપતા પત્રો આપણે જોયા હતા, ત્યારબાદ ઓર્ડરનો અમલ કઈ રીતે થાય છે તેની વાત કરી હતી। ઓર્ડર પત્રકનો નમૂનો કે ઘણી વેપારી પેઢીઓ ઓર્ડર પત્રકના નમૂનાનો ઉપયોગ કરે છે કે તેણે વારંવાર લખવું ન પડે તેના માટે તે ઓર્ડર પત્રકનો ઉપયોગ પણ કરે છે। તો હવે આપણે આજે આ ચેપ્ટરમાં જે છેલ્લો પોઈન્ટ છે કે ઓર્ડર રદ કરતા પત્રો, તો સૌથી પહેલાં તમને એની થોડીક થિયરી આપી છે। જો પોઈન્ટ નંબર 6.6 ઓર્ડર રદ કરતા પત્રો, તો જોઈએ આપણે થોડીક થિયરી, ત્યાર પછી જોઈએ કે ભાઈ ઓર્ડર રદ કરતા પત્રો કઈ રીતે લખાય છે। હવે જોઈએ આપણે થિયરી કે સૌથી પહેલાં તો ઓર્ડર રદ કરવો એટલે શું અથવા શા માટે રદ કરતા હોય છે। તો એવા અમુક સંજોગો હોય છે કે ઘણીવાર વેપારીએ ઓર્ડર રદ કરવો પડે, તો કયા કયા એવા કારણો છે, અને બીજું કે ઓર્ડર રદ કરતા પત્રોમાં કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે, આ બંને વસ્તુ જરૂરી છે। કારણ કે જો તમે કોઈ વેપારીને ઓર્ડર આપેલો હોય અને તે રદ કરો તો સામેવાળી જે પેઢી છે, જે વેપારી પેઢી છે, તેને ખોટું લાગશે। તો તમારે કઈ રીતે રદ કરવો કે જેથી તમે એને વ્યવસ્થિત વાત કરીને ઓર્ડર રદ કરી શકો, તો આપણે થિયરીમાં એ વસ્તુ જોવાની છે। જોઈએ એમાં થોડીક થિયરી। સામાન્ય રીતે કોઈપણ ગ્રાહક કે ખરીદનાર માલ સામાનનો ઓર્ડર આપ્યા પછી તે રદ કરવાનું પસંદ કરતો નથી, એટલે કે મોટાભાગે કોઈ પણ ગ્રાહક હોય કે ખરીદનાર હોય તે માલ સામાનનો ઓર્ડર આપે ત્યાર પછી તેને રદ કરવાનું પસંદ કરતા નથી। કારણ કે તેનાથી કેટલીક વાર વેપારી સંબંધો બગડે છે અને પ્રતિષ્ઠાને પણ ઘટે છે, એટલે કે મોટાભાગે ઓર્ડર આપ્યા પછી ઓર્ડર રદ કરતા નથી। શા માટે? તો કે તેનાથી શું થાય છે, ઘણીવાર વેપારી સંબંધો છે તે બગડે છે અને તેની જે પ્રતિષ્ઠા છે તેમાં પણ હાનિ પહોંચે છે, તેની પ્રતિષ્ઠામાં ઘટાડો થાય છે। આમ છતાંય અસાધારણ સંજોગોમાં ગ્રાહકને ઓર્ડર રદ કરવાની ફરજ પડે ત્યારે ગ્રાહક સંપૂર્ણ કે અંશત પ્રમાણમાં ઓર્ડર રદ કરતો પત્ર લખે છે। એટલે કે છતાં પણ જો અમુક એવા સંજોગો હોય કે ફરજિયાત ગ્રાહકે ઓર્ડર રદ કરવો પડે તો તે શું કરે છે, તો કે સંપૂર્ણ કે અંશત એટલે કે પૂરેપૂરો ઓર્ડર રદ કરે અથવા એમાંથી અડધો ઓર્ડર રદ કરે તેવું બની શકે છે। કેટલાક સંજોગોમાં વેચાણકર્તા તરફથી પણ ઓર્ડર રદ કરવા અંગેનો પત્ર ગ્રાહકને લખવો પડે છે, અને ઘણીવાર એવું થાય છે કે ફક્ત ગ્રાહક જ ઓર્ડર રદ કરે એવું ન બને, ક્યારેક એવું થાય કે આપણે જે વેપારી પેઢી પાસે માલ ખરીદવા માંગીએ છીએ તે વેપારી પોતે પણ ઓર્ડર રદ કરે। ઘણા એવા સંજોગો હોય, તો એવા કયા કયા સંજોગો હશે તેની વિશે આપણે વાત કરવાની છે। જો સૌથી પહેલું કે નિશ્ચિત સમય મર્યાદામાં માલ સામાન મોકલવા વિશે ઓર્ડરના પત્રમાં ગ્રાહકે સ્પષ્ટ સૂચના આપી હોવા છતાં સમયસર માલ સામાન મોકલવામાં ન આવે ત્યારે તે વેચાણકર્તાને સ્મૃતિપત્ર લખે છે। એટલે કે સૌથી પહેલો સંજોગ કયો હોય ઓર્ડર રદ કરવા માટે, તો કે જ્યારે પણ કોઈ ગ્રાહક માલ સામાન માટેનો ઓર્ડર આપે ત્યારે તેણે ચોક્કસ સમય મર્યાદા આપી હોય કે ભાઈ એટલા સમયમાં અમને માલ સામાન મળી જવો જોઈએ, 10 દિવસ 15 દિવસ, અને એટલા દિવસમાં માલ સામાન ન મળે તો સૌથી પહેલાં તે શું કરે, તો કે એક સ્મૃતિપત્ર લખે। તેમ છતાંય કોઈ પ્રત્યુત્તર કે માલ સામાન ન મળે તો ગ્રાહકને ઓર્ડર રદ કરવો પડે, એટલે કે એક સ્મૃતિપત્ર લખ્યું છે કે યાદગીરી એ ભાઈ કે ભાઈ અમારો માલ સામાન હજી સુધી અમને મળ્યો નથી, છતાં પણ જો વેપારી તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળે કે માલ સામાન ન મળે તો જે ગ્રાહક છે તે શું કરશે, તો કે તે ઓર્ડર રદ કરશે। આવું બની શકે, તો પહેલો સંજોગ આ પણ હોઈ શકે કે નિશ્ચિત સમય મર્યાદામાં માલ સામાન ન મળવાના કારણે, બીજું માલ સામાનનો પૂરતો જથ્થો હોવા છતાં પણ સ્ટોરકીપરની બેદરકારીના કારણે ઓર્ડર આપવામાં આવ્યો હોય ત્યારે ગ્રાહક પક્ષેથી ઓર્ડર રદ કરવો પડે। ક્યારેક આવું બને
કે ભાઈ માલ સામાન તો પૂરતો પ્રમાણમાં હતો જ તે, પણ જે સ્ટોર કીપર છે તેની બેદરકારી એટલે તેની ભૂલના કારણે તેણે શું કરી દીધું છે, તો કે ભૂલમાં ઓર્ડર આપી દીધો છે. તો આવા સંજોગોમાં પણ ઓર્ડર રદ કરવો પડે તે વેપારીને જાણ કરવી પડે કે ભાઈ અમારા જે કર્મચારી છે તેની ભૂલના કારણે અત્યારે ઓર્ડર અપાઈ ગયો છે. હકીકતમાં એ માલ સામાન હતો જ તે, પૂરતા જથ્થામાં હતો. તો આવા કારણે પણ ઓર્ડર રદ કરવો પડે છે. ત્યાર પછી ત્રીજું, મંગાવેલ માલ સામાનની સિઝન પૂરી થવા આવતા અથવા કુદરતી આફત કે અન્ય કોઈ કારણસર માલ સામાનની માંગમાં ઘટાડો થયો હોય તો ગ્રાહક પક્ષેથી આપેલ ઓર્ડરને સંપૂર્ણ કે અંશત રદ કરવો પડે. ક્યારેક આવું પણ બને કે ભાઈ તમે જે માલ સામાન વેચો છો તેની સિઝન કેવી થઈ ગઈ હોય, પૂરી થવા આવી છે, અથવા કોઈ એવા કુદરતી કારણો બન્યા છે, સંજોગો બન્યા છે કે તેના કારણે ગ્રાહકો હવે માલ ખરીદવાના નથી અથવા માંગમાં ઘટાડો થયો છે, તો તમારે શું કરવું પડે, તો કે તમે જે ઓર્ડર આપ્યો છે તે ઓર્ડર તમારે રદ કરવો પડે છે, પૂરેપૂરો અથવા અંશતો. અને છેલ્લું એક, કે કેટલાક આકસ્મિક સંજોગોમાં જેમ કે કામદારોની હડતાલના કારણે, ઉત્પાદન બંધ થવાથી, કારખાનામાં લાગેલી આગ કે અકસ્માત વગેરે કારણે વેચાણકર્તા તરફથી પણ ખરીદનારે આપેલ ઓર્ડરને રદ કરતો પત્ર લખવામાં આવે છે. એટલે કે ક્યારેક એવા પણ સંજોગો હોય કે જેમાં વેપારી પોતે ઓર્ડર રદ કરે કે ગ્રાહકને પોતે માલ પૂરો પાડી શકે તેમ છે નહીં, તો ગ્રાહકને પત્ર લખે કે ભાઈ અમારે કારખાનામાં કામદારોની હડતાલ છે અથવા કોઈ અકસ્માતની ઘટના બની છે અથવા કોઈ આગની ઘટના બની છે, જે હોય તો ઉત્પાદન બંધ છે તેના કારણે તમારો માલ સામાન અમે પહોંચાડી શકીએ તેમ નથી. તો આ રીતે ક્યારેક વેચાણકર્તા પણ પોતે ઓર્ડર રદ કરે છે. તો આ રીતે અલગ અલગ સંજોગોના કારણે ઓર્ડર રદ કરવો પડતો હોય છે. તો હવે આપણે એના પછીનો જે પોઈન્ટ છે કે ઓર્ડર રદ કરતા પત્રો માટે ધ્યાનમાં રાખવાલા એક બાબતો, કે તમારે જ્યારે આ પત્ર લખો ત્યારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે છે. તમને આ ધ્યાનમાં રાખવાની જે બાબતો છે એ એક્ઝામમાં પૂછાતી નથી, આ વર્ષ માટે સિલેબસમાં તમારે એ પૂછાવાની નથી, પરંતુ આપણે પત્ર લખીએ ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આટલી વસ્તુ તો ઓર્ડર રદ કરતા પત્રમાં આવવી જોઈએ. તો તેના માટે આપણે ફક્ત સમજવા માટે લઈએ છીએ. તો સૌથી પહેલું, ઓર્ડર રદ કરવા માટે સૌ પ્રથમ ગ્રાહકે ટેલિફોન કે અન્ય માધ્યમ દ્વારા વેચાણકર્તાને ઓર્ડર રદ કરવાની જાણ ઝડપથી કરવી જોઈએ. એટલે કે સૌથી પહેલાં તો જે ગ્રાહકે ઓર્ડર રદ કરવાનો છે તેણે શું કરવું પડે, તો કે વેચાણકર્તાને, જે વેપારી છે તેને તાત્કાલિક ઓર્ડર રદ કરવાની જાણ ટેલિફોનથી અથવા અન્ય કોઈ માધ્યમથી કરવી પડે છે. બીજું, નિશ્ચિત સમય મર્યાદામાં માલ સામાન ન મળવાને કારણે ઓર્ડર રદ કરવો પડ્યો હોય ત્યારે હવે પછી માલ સામાન મોકલશો તો પણ તેનો સ્વીકાર થશે નહીં તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. એટલે કે જો તમે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને ઓર્ડર રદ કરતા હોય કે ભાઈ અમે 10 દિવસ કીધા હતા પણ તમે અમને માલ સામાન પહોંચાડ્યો નથી, અથવા જે સમયગાળો આપ્યો હતો એ સમયગાળો પૂરો થઈ ગયો છે પણ માલ સામાન અમારા સુધી પહોંચ્યો નથી, તો તમારે આવા કારણસર તમે જ્યારે ઓર્ડર રદ કરો ત્યારે તેને સ્પષ્ટપણે કહેવું જોઈએ કે જો હવે અમને માલ સામાન મળશે તો અમે ઓર્ડર એ માલ સામાનનો સ્વીકાર કરશું નહીં. તો આ પ્રકારનો પત્ર લખો જોઈએ ધ્યાનમાં. બીજું, ગ્રાહકે ઓર્ડર સાથે વેચાણકર્તાને નાણાંની અંશત ચૂકવણી કરી હોય તો ઓર્ડર રદ કરવાના સંજોગોમાં તેને પરત મેળવવા અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. આપણે આગળના પત્રમાં જોયું હતું ઓર્ડર આપતા પત્રમાં કે તેમાં ઘણીવાર માલ સામાનની જે અડધી રકમ છે એ સાથે મોકલાવતા હોય છે, ચેકથી, ડ્રાફ્ટથી અથવા રોકડથી, જે રીતે હોય. તો જો આ રીતે માલ સામાનના નાણાં ચૂકવેલા હોય, અડધા નાણાં ચૂકવેલા હોય, અંશત એટલે શું કે અડધા નાણાં ચૂકવેલા છે, તો તમે જ્યારે માલ સામાનનો ઓર્ડર રદ કરો છો ત્યારે તમારે તે પરત મેળવવા માટે, નાણાં પરત મેળવવા માટે સ્પષ્ટતા કરવી જોઈએ. આ બધી વસ્તુ આપણે જ્યારે પત્ર લખશું ત્યારે તમારે આ વસ્તુ એમાં આવી જવી જોઈએ, એના માટે સમજીએ છીએ. ત્યાર પછી, જો માલ સામાનના અભાવે વેચાણકર્તા તરફથી ઓર્ડર રદ કરવામાં આવ્યો હોય તો હવે પછી કઈ તારીખે નવો સ્ટોક ઉપલબ્ધ થશે તેની જાણકારી ખરીદનારને આપવી જોઈએ. એ કદાચ એવું થાય કે વેપારીએ તમારો જે માલ સામાન છે તેનો ઓર્ડર રદ કર્યો છે, તો વેપારીને નવી તારીખ આપવી પડે કે ભાઈ અમે 10 દિવસમાં અથવા 15 દિવસમાં તમને માલ નહીં આપી શકીએ, પરંતુ હવે પછી આ તારીખમાં અમે તમને માલ પહોંચાડી શકીએ તેમ છીએ. એવો પણ આપણે એક પત્ર જોઈશું. અને છેલ્લું એક કારણ છે,
ધ્યાનમાં રાખવાની બાબત કે ઓર્ડર રદ કરતો પત્ર દિલગીરી વ્યક્ત કરવાથી શરૂ થવો જોઈએ અને ભવિષ્યમાં સહકારની ખાતરી આપવાની સાથે પૂરો થવો જોઈએ. કે ભાઈ આ પત્ર કેવો છે? તો કે દિલગીરી વ્યક્ત કરવી જોઈએ, દુઃખ વ્યક્ત કરવું, ભાઈ અમે તમારો માલ સામાન પહોંચાડી શકીએ તેમ નથી, અથવા અમે ઓર્ડર રદ કરીએ છીએ. આવા જે કારણો છે એ કેવા છે? તો કે દિલગીરી સાથે વ્યક્ત કરવાનું છે અને ભવિષ્યમાં સહકાર આપો તેવી અપેક્ષા પણ રાખવાની છે. તો જ્યારે પણ હવે ઓર્ડર રદ કરતા પત્રો લખીએ ત્યારે આટલી વસ્તુ તેમાં આવી જવી જોઈએ. હવે જો આગળ તમને એના અમુક નમૂનાના પત્રો આવ્યા છે, આગળ આવી જાઓ. આપણે આ બધા પત્રો જોઈ લીધા છે, ફરીવાર એકવાર તમારે જોઈ લેવા જેથી તમને વધારે આઈડિયા આવશે. હવે આપણે ઓર્ડર રદ કરતા પત્રો, એમાં એક પહેલો પત્ર આવ્યો છે તેના વિશે વાત કરવાની છે. તમને આમાં ઉદાહરણમાં બે પત્રો આપેલા છે કે જેમાં અલગ અલગ કારણોસર વેપારી અથવા ગ્રાહકે ઓર્ડર રદ કર્યો છે. તો એ કયા કારણો છે તેની વિશે આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલો જે પત્ર આપ્યો છે, જો એમાં પ્રશ્ન વાંચીએ આપણે કે માલ સામાનની ખરીદી કરવા ઓર્ડર આપ્યાના 30 દિવસ બાદ બે સ્મૃતિપત્રો લખવા છતાં માલ સામાન મેળવવાની કોઈ આશા ન જણાતા ઓર્ડર રદ કરવાની જાણ કરતો પત્ર. તો સૌથી પહેલાં તો તમારે પ્રશ્ન વાંચવાનો, જ્યારે પણ એક્ઝામમાં તમને આ રીતે પત્ર પૂછાય તો કયો પત્ર છે એ તમને ખ્યાલ કેના આધાર આવશે? તો કે પ્રશ્ન વાંચવાનો, સમજવાનો. જો આમાં તો છેલ્લી લાઇનમાં લખ્યું છે કે ઓર્ડર રદ કરવાની જાણ, એટલે ખ્યાલ આવી ગયો કે ભાઈ ઓર્ડર શું કરવાનો છે, રદ કરવાનો છે. પરંતુ આવું ન લખેલું હોય તો તમારે કઈ રીતે? તો કે પ્રશ્ન વ્યવસ્થિત વાંચી સમજવાનો, તો તમને ખ્યાલ આવશે. જો આમાં કોઈ પેઢીના નામ તમને આપેલા નથી, પ્રશ્નમાં પેઢીના નામ નથી, તો તમે તમારી જાતે કોઈ પણ બે પેઢીના નામ લખી શકો છો. હવે આપણે પ્રશ્ન સમજીએ કે ભાઈ માલ સામાનની ખરીદી કરવા ઓર્ડર આપ્યાના 30 દિવસ થઈ ગયા, એટલે કે 30 દિવસ થઈ ગયા છે, કોઈ એક વ્યક્તિએ ઓર્ડર આપ્યો છે, બે સ્મૃતિપત્ર લખ્યા છે, એટલે કે બે વાર પત્ર લખી યાદગીરી પણ અપાવી છે કે ભાઈ અમારા સુધી હજી સુધી માલ સામાન પહોંચ્યો નથી, છતાં માલ સામાન મેળવવાની કોઈ આશા ન જણાતા. એટલે કે બે વાર યાદગીરી અપાવી છતાં હજી સુધી એને માલ સામાન મળવાની કોઈ આશા છે નહીં, તો તે શું કરે છે? તો કે ઓર્ડર રદ કરે છે. તો આવું ઘણીવાર બને કે તમે જે ઓર્ડર આપ્યો હોય જે વેપારીને, એનો ઘણો બધો સમય થઈ ગયો હોવા છતાં તમને તે માલ સામાન મળે નહીં, તો તમારે શું કરવું પડે? તો કે ભાઈ હવે એ ઓર્ડર રદ કરવો પડે. તો જો આમાં બે પેઢી કઈ કઈ છે આપણે જોઈએ, તો સૌથી પહેલાં જે લખનાર પેઢી છે તેનું તમારે કઈ રીતે નામ લખાય છે? તો જો વચ્ચે હેડિંગમાં લખનાર પેઢીનું નામ, અપના જનરલ સ્ટોર્સ, ત્યાર પછી તેનું સરનામું છે 33 હીરા ચેમ્બર્સ પ્રેમ દરવાજા નડિયાદ અને નડિયાદનો પિનકોડ. આ રીતે જે પેઢી લખનાર છે તેનું તમારે હેડિંગમાં એટલે કે વચ્ચે સેન્ટરમાં તમારે નામ અને સરનામું લખવાનું રહેશે. ત્યારબાદ એની તારીખ, તારીખ તમને ખ્યાલ છે કઈ રીતે લખાય છે? તો કઈ તારીખ આપી છે? 25 મે 2016. જે લાઇનમાં તારીખ લખી છે તે જ લાઇનમાં સામે તમારે તેનો લખનાર પેઢીનો ફોન નંબર કયો આપ્યો છે? તો કે 0268 27 61 230. આ રીતે વ્યવસ્થિત સરનામું લખવાનું. પેઢીનું નામ હોય થોડાક મોટા અક્ષરે, ત્યાર પછી તેનું સરનામું હોય એ નાના અક્ષરે, ત્યાર પછીની લાઇનમાં તારીખ અને ફોન નંબર. તો આ રીતે સરનામું લખનાર પેઢીનું લખાઈ ગયા બાદ સામે હાંસિયાની બાજુમાં જે પેઢીને આપણે પત્ર લખવાનો છે તેનો, તો કઈ કઈ પેઢી છે એમાં? તો કે જલારામ ટ્રેડિંગ કંપની, 113 હેપી ચેમ્બર્સ, તિલક રોડ, વડોદરા. એટલે કે વડોદરાની જે પેઢી છે તેને આપણે ઓર્ડર આપેલો છે. હવે શું કરવાનું છે? તો કે ઓર્ડર રદ કરવાનો છે. આમાં વિષય નથી લખ્યો, પણ વિષય તમે લખી શકો છો. જો તમારે વિષય લખો હોય તો ઓર્ડર રદ કરવા અંગેની જાણ કરતો પત્ર, આ રીતે તમે વિષય લખી શકો છો. જોઈએ હવે કઈ રીતે તે વાત કરે છે. શ્રીમાન, તારીખ 5 મે 2016ના અમારા પત્ર દ્વારા અમે સાહેબ સોહમ બ્રાન્ડની વિવિધ શ્રેણીના રેનકોટ અને છત્રીનો ઓર્ડર આપ્યો હતો. જો તારીખ ખાસ મહત્ત્વની છે, તમે કઈ તારીખે પત્ર લખો છો? તો કે 25 મે. હવે એણે કઈ વાત કરી? તો કે ભાઈ તારીખ 5 મે 2016ના અમારા પત્ર દ્વારા, એટલે કે 5મી તારીખે જે પત્ર લખ્યો છો તેની વાત કરે છે. કે ત્યારે તેણે એક સોહમ બ્રાન્ડની જે રેનકોટ આવે છે અને છત્રી આવે છે, આ બ્રાન્ડનું નામ છે ખાલી, તમે કોઈ પણ લખી શકો છો, કે ભાઈ રેનકોટ અને છત્રીનો ઓર્ડર આપ્યો હતો. આ પત્રમાં અમે સ્પષ્ટપણે સૂચના આપી હતી કે માલ સામાન અમને મોડામાં મોડો
दसमी मे 2016 सुधी में अमरा सरनामे मोकलवानो रहेशे कि भाई ज्यारे अमे ऑर्डर आप्यो त्यारे अमे एवुं स्पष्ट लख्युं हतुं कि भाई अमने माल सामान मोड़ामां मोड़ो क्यारे तो के दसमी मे એટલે કે 5 દિવસમાં માલ સામાન મળી જવો જોઈએ આવું કીધેલું હતું તો પહેલા પેરેગ્રાફમાં તમારે આ વસ્તુ લખવી જોઈએ કે તમે ક્યારે ઓર્ડર આપેલો હશે જ્યારે પણ ઓર્ડર રદ કરતા પત્ર લખશો તો તમારે ફરજિયાત આ લાઈન લખવી પડે કે ભાઈ તમે ઓર્ડર ક્યારે આપેલો છે તારીખ તમારે દર્શાવવી પડે હવે બીજું ઓર્ડર મુજબનો માલ સામાન અમને જણાવ્યા પ્રમાણેના નિયત સમયગાળામાં મોકલાવેલ નથી જેની ગંભીર નોંધ લીધી હતી એને વાત કરી કે ભાઈ અમે જે ઓર્ડર આપ્યો છે તે માલ સામાન અમને જણાવ્યા પ્રમાણેના સમયગાળામાં એટલે કે 10 મે 2016 સુધીમાં અમને મળેલ નથી જેની અમે ગંભીર નોંધ લીધી છે ત્યારબાદ અનુક્રમે 15 મે 2016 અને 20 મે 2016 16ના રોજ 2 સ્મૃતિપત્રો પાઠવ્યા તેમ છતાં તમારા તરફથી આજ દિન સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી એને વાત કરી કે ત્યાર પછી અમે તમને 2 વાર પત્ર લખ્યા છે 15 મે 2016 અને 20 મે 2016 2 સ્મૃતિપત્રો લખ્યા છતાં પણ આજ દિવસ સુધી કોઈ તમારા તરફથી પ્રત્યુત્તર એટલે કે વળતો જવાબ આપ્યો નથી કે માલ સામાન મોકલાવેલ નથી માલ સામાન પણ નથી મોકલાયો અને કોઈ જવાબ પણ નથી આપ્યો આ સંજોગોમાં અમને ઓર્ડર રદ કરવાની ફરજ પડી છે તેણે વાત કરી કે 2 વાર તમને યાદગીરી અપાવી છતાં પણ તમે આજ દિવસ સુધી અમને કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી કે માલ સામાન પણ નથી મળ્યો તો હવે અમે શું કરીએ છીએ તો કે ઓર્ડર રદ કરીએ છીએ હવે પછી અમારા સુધી માલ સામાન પહોંચશે તો પણ અમે આ સ્વીકારીશું નહીં તે જાણજો એ વાત કરી જો અમને હવે પછી માલ સામાન મળશે તો અમે સ્વીકારીશું નહીં હમણાં આપણે થિયરી વાત કરી કે આવું એને સ્પષ્ટપણે કહેવાનું કે ભાઈ સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે હવે જો અમને માલ સામાન મળશે તો અમે માલ સામાન સ્વીકારીશું નહીં અને છેલ્લી લાઈનમાં અમે આ પત્ર દ્વારા 5 મે 2016 પત્રથી આપેલ ઓર્ડર વિધિવત રીતે રદ કરીએ છીએ તેની ખાસ નોંધ લેવા વિનંતી આભાર અને વાત કરી કે ભાઈ 5મી તારીખે જે ઓર્ડર આપ્યો હતો તે અમે આ પત્ર દ્વારા એ ઓર્ડર રદ કરીએ છીએ તો આ રીતે તમારે કારણ દર્શાવીને કયા કારણથી તમે ઓર્ડર રદ કરો છો તે કારણ દર્શાવીને પત્ર લખી શકો છો છેલ્લે આપણો વિશ્વાસુ અને XYZ એટલે કે આપના જનરલ સ્ટોરના કોઈ પણ એના જે ભાગીદાર છે તેના વતી સિગ્નેચર તો આ એક કારણ હતું કે શેના માટેનું કારણ હતું તો કે સમય મર્યાદા પૂરી થઈ ગયા ત્યાર પછીનું કઈ રીતે ઓર્ડર રદ કરાય છે તેનું કારણ છે આપણે હવે એના પછીનો જે પત્ર છે બીજું કારણ જોઈએ જો એમાં શેના માટે છે તો કે માલ સામાનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં ગ્રાહક અથવા ખરીદનાર તરફથી ભૂલથી અપાયેલ ઓર્ડરને રદ કરતો પત્ર તો આ એક બીજું કારણ છે કે ભાઈ માલ સામાનનો પૂરતો જથ્થો હતો છતાં ગ્રાહક છે અથવા જે ખરીદનાર છે તેના તરફથી ભૂલથી ઓર્ડર અપાઈ ગયો છે તો હવે સામેવાળી વેપારી જે પેઢી છે એને કઈ રીતે જાણ કરી કે ભાઈ અમારી પાસે અત્યારે ઓલરેડી માલ સામાન છે જ તે પણ ભૂલથી ઓર્ડર અપાઈ ગયો છે તો કઈ રીતે તે પત્ર લખાય છે તેની વાત આગળ આપણે જોયું સમયમર્યાદાનું હતું હવે છે એ ભૂલના કારણે છે જોઈએ લખનાર પેઢી કઈ છે તો કે યુગ ફેશન વેર 23 સાનિધ્ય ટાવર કોલેજ રોડ વલસાડ અને વલસાડનો પિનકોડ આપ્યો છે 39 6001 સામે તેનું ઈમેલ એડ્રેસ પણ આપેલું છે અને ફોન નંબર પણ આપેલું છે તારીખ કઈ છે તારીખ આપણા માટે ખાસ કામની છે કારણ કે ક્યારે તમે ઓર્ડર આપ્યો છે એ વસ્તુ જોવા માટે તમારે તારીખ વ્યવસ્થિત લખવી હોય 14 મે જૂન 2016 હવે આપણે જોઈએ સામે કઈ પેઢીને લખેલું છે તો કે યુનિક રેડીમેડ ગાર્મેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ યુનિક નામની જે કંપની છે તેને ઓર્ડર આપેલો હતો 21 નવયુગ કોમ્પ્લેક્સ સ્ટેડિયમ રોડ ભાયંદર વેસ્ટ મુંબઈ એટલે કે મુંબઈની જે કંપની છે તેને આપણે શું કર્યું છે તો કે ઓર્ડર આપેલો હતો જો વિષય આમાં લખેલો છે હમણાં મેં તમને વાત કરી આગળના પત્રમાં કે વિષય તમારે લખવો હોય તો તમે આ રીતે વ્યવસ્થિત લખી શકો છો એ પત્રમાં લખેલો હતો નહીં વિષય શેના માટે છે તો કે ઓર્ડર રદ કરવા અંગે જોઈએ આપણે શ્રીમાન ટેલિફોન પર થયેલી વાતચીત મુજબ અમારા તારીખ 15 મે 2016 પત્ર દ્વારા અપાયેલા 500 યુનિક રેડીમેડ શર્ટના ઓર્ડરને રદ કરવા માંગીએ છીએ
तो पहली स्लाइड में लिखू कई तारीखे आपेलो छे ऑर्डर ई वस्तु लखी 15 मे 2016 पत्र क्यारे लखे छे 14 मे जून के वेने वात करी भाई आपणे टेलिफोन पर जे वात थई तेना अनुसंधान में एने टेलिफोन थी पहला जानकारी दीधी से कि भाई अमारे आ एक ऑर्डर रद्द करवो छे सेनो ऑर्डर आप्यो हतो तो कि 500 यूनिक रेडीमेड शर्ट એટલે કે 500 જે શર્ટ આપ્યા હતા તેનો ઓર્ડર તે રદ કરવા માંગે છે. અમારા ગોડાઉન મેનેજરની શરત ચૂકથી અમે 500 યુનિક રેડીમેડ શર્ટનો ઓર્ડર આપ્યો હતો. હવે બીજી પેરાગ્રાફમાં એણે વાત કરી કે ભાઈ શા માટે આ ઓર્ડર રદ કરે છે. તો કે ભાઈ અમારા જે ગોડાઉન મેનેજર છે તેની શરત ચૂક તેની ભૂલના કારણે અમે જે 500 રેડીમેડ શર્ટ છે તેનો ઓર્ડર આપ્યો હતો. હકીકતમાં ઉપરોક્ત માલસામાનનો પૂરતો જથ્થો અમારી પાસે ઉપલબ્ધ હોવા છતાં ભૂલથી ઓર્ડર અપાઈ ગયો હોવાથી હાલ ઓર્ડર આપેલા માલસામાનની જરૂર નથી. શા માટે એ રદ કરે? તો કે ભાઈ 500 શર્ટનો જે ઓર્ડર આપ્યો હતો એ માલસામાનનો જથ્થો અત્યારે અમારી પાસે ઉપલબ્ધ છે જ તે, પણ આ જે મેનેજર છે તેની ભૂલના કારણે આ ઓર્ડર અપાઈ ગયો છે. તો અત્યારે અમારે એ માલસામાનની જરૂરિયાત છે નહીં. અમારા તરફથી ઓર્ડર રદ કરવાના કારણે સર્જાયેલી અસુવિધા બદલ અમે દિલગીરી છીએ, પરંતુ અમે ખાતરી આપીએ છીએ કે અમારી પાસે ઉપલબ્ધ માલસામાનનું વેચાણ થઈ ગયા બાદ નવીન માલસામાનની ખરીદી આપની પાસેથી જ કરીશું. જો આ દિલગીરીની વાત આપણે થિયરીમાં કરી હતી તો આ લાઈન લખી છે કે ભાઈ અમારા તરફથી જે આ ઓર્ડર રદ કરવાને કારણે તમને જે અસુવિધા મળી છે તે બદલ અમે ખૂબ જ દિલગીરી છીએ, અને બીજી ખાતરી આપી છે કે ભાઈ અમારા માલસામાનનું વેચાણ થઈ જાય ત્યારબાદ અમે નવો માલસામાન કોની પાસેથી ખરીદશું? તો કે તમારી પાસેથી જ ખરીદશું. અમારો ઓર્ડર રદ કરતો પત્ર આપને મળ્યો છે અને અમારી વિનંતીને ગ્રહ રાખી છે તેની જાણ વળતા પત્ર દ્વારા કરવા વિનંતી. એટલે કે ભાઈ અમારો ઓર્ડર રદ કરતો પત્ર તમને મળી ગયો છે અને તમે તે માન્ય રાખો છો તેની જાણ કરતો પત્ર અમને લખવા વિનંતી છે. છેલ્લે આભાર અને આપનો વિશ્વાસ. કોણ લખે છે? તો કે માલિક. તો આ રીતે અલગ કારણ દર્શાવીને પણ પત્ર લખી શકાય છે. કયું કારણ હતું આમાં? તો કે માલસામાન ભૂલથી ઓર્ડર અપાઈ ગયો છે. માલસામાન છે પણ ઓર્ડર ભૂલથી અપાઈ ગયો છે. તો આવા કારણસર પણ તમે ઘણીવાર ઓર્ડર રદ કરવો પડતો હોય છે. આપણે અત્યારે તમને ઉદાહરણમાં બે ટાઈપા છે, પરંતુ સ્વાધ્યાયમાં તમને એના પછી એક જુઓ, સ્વાધ્યાયમાં આવી જાઓ. પ્રશ્ન 4માં પત્ર નંબર 3 તો વિન્ટર કલેક્શન કપડ વંજે રેઇનકોટ માટેનો ઓર્ડર મેસર્સ પીવી સંધુ બ્રધર્સ પંજાબને આપ્યો હતો. કોણે ઓર્ડર આપ્યો હતો અને કઈ પેઢીને આપ્યો હતો? બે પેઢીના નામ આપ્યા છે. એટલે કે પીવી સંધુ બ્રધર્સ છે પંજાબ, તેને એક ઓર્ડર આપેલો છે, પરંતુ ઘણો સમય પસાર થવા છતાં માલસામાન મળ્યો નથી. તો ઓર્ડરને રદ કરતો પત્ર લખો. તો આ પત્ર શેના માટેનો છે? તો કે ઓર્ડર રદ કરવા માટેનો. તો આ તમે સ્વાધ્યાયમાં તમારા પ્રેક્ટિસ માટે આ પત્ર લખી શકો છો. તો આપણે આ ચેપ્ટરમાં અલગ અલગ 3 પ્રકારના પત્રો જોયા છે. કયા કયા? તો કે ઓર્ડર આપતા પત્રો, ઓર્ડરનો અમલ કરતા પત્રો અને છેલ્લે છે ઓર્ડર રદ કરતા પત્રો, અને ત્યાર પછી તેની થિયરી પણ સાથે જોઈ છે. તો તમે આ ચેપ્ટરના વિડીયો એક સાથે જોઈ વ્યવસ્થિત એકવાર રિવિઝન કરી લેવું, જેથી તમને ખ્યાલ આવી જાય કે ભાઈ ઓર્ડર આપતા પત્રો કઈ રીતે લખાય છે, અમલ કરતા કઈ રીતે લખાય છે અને રદ કરતા કઈ રીતે લખાય છે. હવે જ્યારે આપણે આવતા લેક્ચરમાં મળીએ ત્યારે આના પછીનું જે ચેપ્ટર છે તેના વિશે વાત કરીશું. ફરીવાર એકવાર વિડીયો જોઈ લેવા, જેથી કારણ કે ઘણા સમય પછી આ વિડીયો આ ચેપ્ટરને આપણે વાત કરી છે તો આગળના પત્રો તમને કદાચ ભૂલાઈ ન જાય, તેના માટે એકવાર આગળના પત્રો જોઈ લેવા અને સાથે રિવિઝન કરતા રહેવું. હવે આપણે આવતા લેક્ચરમાં મળીશું.